सोच न्यूज एक नई सोच के साथ। नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ, હું છું રવિ। ગાંધીનગર કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મધર જાગૃતિ કાર્યક્રમ યોજાયો। કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ ટેક પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। આગામી 7મીના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ગાંધીનગર કલોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સમયગાળામાં ઔદ્યોગિક સંસ્થામાં જે વિકાસ થયું છે તેને ધ્યાને લઈ લગભગ મોટી સંખ્યામાં કલોલ અને છત્રાલની કંપનીઓના માલિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જયભાઈ શાહ, ઉદ્યોગ અને ગ્રામીણ વિકાસ મંત્રી ગુજરાત રાજ્ય બળવંતસિંહ રાજપૂત, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર, પ્રવક્તા ભાજપ ઋત્વિકભાઈ પટેલ, સહપ્રભારી કલોલ વિધાનસભા નવલેશભાઈ પટેલ તેમજ ગોવિંદભાઈ પટેલ, મહેન્દ્રભાઈ બાવરિયા, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ શહેર પ્રમુખ જે કે પટેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીયલ ઝોન સાથે જોડાયેલા તમામ માલિકોએ પોતાના કર્મચારીઓને આ વિકાસની હરમફાળ દિશા તરફ આગળ વધવા અને દેશના વિકાસમાં અધિકતમ ફાળો મેળવવા 100% મતદાન કરી દેશની પ્રગતિમાં સહભાગી થાય તેવું તમામને ઉદ્બોધન કર્યું। મતદાન કરી કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહને વધુની વધુ લીડ અપાવી ફરી કેન્દ્રમાં 5 વર્ષ સેવા કરવાનો મોકો મળે તેવા હેતુથી કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું। કાર્યક્રમમાં કમલા અમૃત ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ મેક્સિમા કંપનીના માલિક પ્રહલાદભાઈ મુખી અને સુરેશભાઈ મુખી કાર્યક્રમમાં હાજરી કાર્યક્રમને સફળતા અપાવી। વિવિધ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ મિત્રોની આ મીટમાં આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને આ સમગ્ર વિસ્તારમાં જેમણે વિકાસના અનેકવિધ કામો કર્યા અને વર્ષો સુધી સરકારમાં રહીને સમગ્ર ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રી અને ઉદ્યોગોનો વિકાસ ગુજરાતમાં કઈ રીતે થઈ શકે એ દિશામાં સતત ચિંતન કરતા આદરણીય બળવંતસિંહજી રાજપૂત, કલોલના પૂર્વ ધારાસભ્ય અતુલકાકા, ગોવિંદભાઈ, શૈલેષભાઈ, દીપકભાઈ, બાબુકાકા, જી કે પટેલ,